બનાસકાંઠાના વડગામ હોમગાર્ડ યુનિટમાં કમાન્ડિંગ ઓફિસર તેમજ નવ હોમગાર્ડ જવાનોને વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ યોજાયો. વડગામ હોમગાર્ડ યુનિટમાંથી વય નિવૃત્ત થતા ઓફિસરને કમાન્ડિંગ એનવી પરમાર તથા નવ હોમગાર્ડ જવાનોનો વિદાય સમારંભ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી આર એમ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત વડગામના સરપંચ ભગવાનસિંહજી સોલંકી, પરબતખાન બિહારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, હોમગાર્ડ જવાનો હાજર રહીને વય નિવૃત્ત થનારા કર્મીઓને ફૂલહાર પહેરાવીને સાલ ઓઢાડીને માન સન્માન સાથે વિદાય આપી હતી. તેમજ વડગામ તાલુકાના હોમગાર્ડ યુનિટમાં કમાન્ડિંગ ઓફિસર તરીકેનો ચાર્જ જેવી રાવલને આપવામાં આવ્યો હતો. આવતા વડગામ હોમગાર્ડ યુનિટમાં મારી ઓફિસર કમાન્ડિંગ તરીકે નિમણૂક થતો, મને પણ એક હર્ષની લાગણી અનુભવી કે જે મારા મિત્રો પ્લાટુન કમાન્ડર છે, અધિકારી છે, અંશ સભ્યો જે રિટાયર થતા અમે સન્માન સમારોહ યોજવું, મારો એક આ વિચાર એક સારી રીતે મારા હોમગાર્ડ મિત્રોના સહકારથી મેં આયોજન કર્યું અને એ પ્રોગ્રામ સરસ રીતે પૂર્ણ જાહેર કર્યો છે. અને આપણા જિલ્લા કમાન્ડર શ્રી ને મારી ખાસ એક વિનંતી છે કે મારા હોમગાર્ડ મિત્રોની એવી રજૂઆત હોય છે કે માનદ વેતન જે ઓછું મળે છે બિલકુલ એ સરકારશ્રીમાં આપણી ખૂબ જ પહોંચ હોય અને મારા હોમગાર્ડ મિત્રોને વધુ વધુ વેતન મળે એ આશા હું અત્યારે રજૂઆત કરું છું. બસ અહીંયા તારીખ 9/6/2019 અને રવિવારના દિવસે વડગામમાં હોમગાર્ડ અધિકારીઓનું જે વિદાય સમારંભ રાખેલો હોય તેમજ નવા ઓફિસર કમાન્ડિંગ જે બી રાવલ સાહેબનું પણ સન્માન વડગામ તાલુકા હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ તરીકે કરવામાં આવેલ, તેમજ હવે નવી શરૂઆત કરતા અને હવેથી જે નિવૃત્ત થયા છે એમણે પણ અહીંયા વિદાય સમારંભ રાખેલું છે. વડગામ તાલુકાના ઉપસ્થિત ગ્રામજનો પધારેલા, તેમજ જિલ્લા કચેરીથી પણ અધિકારીઓ પધારેલા, એ તેમના સહ સહકાર અને વડગામ હોમગાર્ડ યુનિટ તરફથી આ વિદાય સમારંભ રાખેલ છે, જે બદલ બધાને મારા યુનિટ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.